वर्गीकरण तो मित्रों आ तत्वों आवर्तनीय वर्गीकरण हम तत्वों वर्गीकरण करव शाटे जरूरी है बराबर है। तो अत्यारे आधुनिक समय की अंदर विद्यार्थी मित्रों कुल लगभग 118 जेटला तत्व है जाणीता है एटले आटला तत्व शोधा तो संख्या आना करता पण वधारे छे बराबर। पण आपणे टेक्स्ट बुक मुजब 118 तत्व अत्यार सुधी में जाणीता है एटले के 118 तत्व शोधाय હવે આ પૈકી 94 તત્વો રહ્યા ને કુદરતી રીતે મળ્યા છે કઈ રીતે મળેલા છે કુદરતી રીતે બરોબર છે। આ બે આંકડા તમારે યાદ રાખવાના છે પરીક્ષાની અંદર આ બંને અંકમાંથી ગમે તે તમને પરીક્ષાની અંદર એક ગુણની અંદર પૂછી શકે કે આધુનિક સમયની અંદર અત્યાર સુધીમાં શોધાયેલા તત્વો કેટલા તો આપણે આપણી ટેક્સ્ટ બુક મુજબ 118 લખવાના અત્યાર સંખ્યા આના કરતા વધી ગઈ બરોબર છે। હવે આ 118 તત્વો શોધાણા ને એમાંથી 94 તત્વો કઈ રીતે તો કે કુદરતી રીતે મળ્યા જ્યારે બાકીના તત્વો જે વૈધા બરોબર છે એ બાકીના તત્વો કઈ રીતે તો કે પ્રયોગશાળામાં સંશ્લેષિત કરીને મેળવેલા એટલે કે પ્રયોગશાળામાં મેળવેલા। હવે મિત્રો આપણે આ તત્વોનું પહેલી વાત તો એ કે વર્ગીકરણ શું કામ જરૂરી છે એની આપણે ચર્ચા કરી બરોબર। હવે તમને ખ્યાલ હશે કે આપણે ધોરણ 9 ની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું ધોરણ 9 માં આપણે વનસ્પતિનું પ્રાણીનું સજીવનું વર્ગીકરણ કર્યું શું કામ કે એક એક વ્યક્તિ બરોબર છે એક એક સજીવ પ્રત્યેક સજીવનો જો અભ્યાસ કરવા જઈએ તો અભ્યાસ કરવો ઘણો જ કઠિન બને એટલે એનું વર્ગીકરણ કરવું આવશ્યક હોય છે। ઉદાહરણ તરીકે તમને જો ઉદાહરણ દઉં તો આપણે એક જ સ્કૂલની અંદર વર્ગ ન પાડેલા હોય ક્લાસ વાઇઝ ડિવિઝન ન કરેલું હોય વર્ગીકરણ ન કરેલું હોય અને એક જ વર્ગની અંદર 8મા વરા 9મા વરા 10મા વરા 11મા વરા કે 12મા વરા બધા જ વિદ્યાર્થીઓ માટે બેસાડી અને પછી આપણે હવે અભ્યાસ કરાવી તો આ અભ્યાસ કરવો મિત્રો કેવો તો કે અઘરો બની જશે બરોબર છે। તો આપણે શું કરીએ છીએ તો કે વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરી નાખીએ ધોરણ વાઇઝ બરોબર છે। એવી જ રીતે આજે 118 તત્વ મિત્રો જે સુધારણા છે 118 તત્વ બરોબર છે ઈ 118 તત્વ નું વર્ગીકરણ કરવું એક આવશ્યક બાબત બની જાય છે। તો હવે વર્ગીકરણ મિત્રો એમને એમ તો થતું નથી વર્ગીકરણ માટે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો આવે છે અલગ અલગ નિયમો આપે છે તો એની આપણે ચર્ચા આ પાઠની અંદર કરવાના છીએ। આપણે આ વર્ષે કોર્સની અંદર જેટલા પ્રશ્નો આવરી લેવાના છે બરોબર છે એ તમામે તમામ પ્રશ્નો મિત્રો આની અંદર આવી જ જશે અને અપેક્ષિતના તમામે તમામ પ્રશ્નો આવી જશે બરોબર છે। તો હવે આ વર્ગીકરણ કરવામાં આવે તો વર્ગીકરણ માટે અલગ અલગ વૈજ્ઞાનિક આવે છે અને જે અલગ અલગ શું કરે છે નિયમો આપે બરોબર છે। એમાં એક તો ખાસ કરી અને આ ડોબ્રીનર આપો પેલો જ પ્રશ્ન આના ઉપરથી છે ત્યાર પછી આવશે ન્યુલેન્ડ આવશે જે અષ્ટકનો નિયમ આપે છે ત્યાર પછી મેન્ડેલિફ આવે છે ત્યાર પછી લોથર મેયર અને હેનરી મોસ્લે તો આના નિયમો આપણે ગણવાના છે પછી આના નિયમો એને જે નિયમ આપ્યો વર્ગીકરણનો એને જે વર્ગીકરણ કર્યું એની અંદર શું ખામીઓ છે બરોબર એના વિશેના પ્રશ્નો જ મિત્રો આપણે આ પાઠની અંદર જોવાના છીએ બરોબર છે। અને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની થોડી ઘણી બાબતો વિશેની આપણે આ પાઠમાં ચર્ચા કરવાના છે। તો વધુ આપણે ચર્ચા ન કરતા આપણે પ્રથમ પ્રશ્નથી મિત્રો શરૂઆત કરીએ છીએ કે ડોબ્રેનરીની ત્રિપુટીનો નિયમ આપણે આપવાનો છે તો આ ત્રિપુટીનો નિયમ એટલે શું એક ઉદાહરણ આપી અને સમજાવવાનું છે મિત્રો। આના ઉદાહરણ ઘણા બધા છે બરોબર છે પણ આપણે એક જ ઉદાહરણ છે એ એક જ ઉદાહરણ આપી અને શું કરવાનું છે તો કે આ ત્રિપુટીનો નિયમ સમજાવવાનો। હવે આ પ્રશ્ન લખીએ એટલે પહેલો પોઈન્ટ મિત્રો આપણો બનવો જોઈએ કે જર્મન વૈજ્ઞાનિક જોન વોલ્ફગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જૂથમાં ગોઠવવાનો શું કર્યો પ્રયત્ન કર્યો એને શું કર્યું તો કે તત્વ લીધા અને આ તત્વ એના સમયમાં જેટલા જાણીતા તત્વો હતા
બરોબર છે, ઈ તમામે તમામ તત્વોને એક જૂથ, ત્રણ ત્રણ નું એને જૂથ બનાવ્યું. ત્રિપુટી એટલે મિત્રો શું થશે, તો કે ત્રણ તત્વોનું જૂથ. ઉદાહરણ તરીકે એલ આઈ એટલે કે લિથિયમ છે, ત્યાર પછી એવી જ રીતે સોડિયમ છે, એન એ એટલે અને કે એટલે શું થશે પોટેશિયમ. તો આવી રીતે શું કરે છે, તો કે ત્રણ ત્રણ ના જૂથમાં ગોઠવે છે, અને આ ત્રણ ત્રણ નું જે જૂથ બને છે ને એને નામ શું આપ્યું, ત્રિપુટી. એને નામ શું આપેલું છે, ત્રિપુટી. તો હવે એને શું કર્યું, તો કે ત્રણ તત્વો ધરાવતા જૂથને એને ઓળખી બતાવ્યા, અને આ ત્રણ તત્વો ધરાવતા જે જૂથ છે એને શું કહેવામાં આવે છે, ડોબ્રેનરની ત્રિપુટી કહેવામાં આવે. ત્રણ ત્રણ તત્વોનું મિત્રો આ ડોબ્રેનરે શું કર્યું, તો કે જૂથ બનાવ્યું, બરોબર છે, અને એને જ શું નામ આપેલું છે, તો કે ડોબ્રેનરની ત્રિપુટી. હવે આ જૂથ બનાવ્યું તો એમને એમને જ બનાવ્યું, બરોબર છે. એની અંદર એને એક નિયમ આપેલો છે, તો એ નિયમ શું છે, તો કે ત્રિપુટીના ત્રણ તત્વોને જ્યારે ગોઠવે છે, કઈ રીતે ગોઠવે છે, તો કે પરમાણવીય દળ એટલે પરમાણુનું જે દળ હશે એના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, બરોબર છે. ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણવીય દળ અન્ય બાકીના બે તત્વોના પરમાણવીય દળના સરેરાશ જેટલું હોય. ઉદાહરણ તમને આપું તો અહીંયા લિથિયમ છે, એવી જ રીતે અહીંયા સોડિયમ છે, અને અહીંયા પોટેશિયમ. તો હવે આ લિથિયમ બરોબર, ત્યાર પછી સોડિયમ અને આ પોટેશિયમ, આ ત્રણને કઈ રીતે, તો કે એના પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવા, એટલે કે આનું પરમાણવીય દળ ઓછું, એના કરતા વધુ સોડિયમનું, એના કરતા વધુ કેનું પોટેશિયમનું. ત્યારે શું કહે છે, તો કે જ્યારે એને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, ત્યારે મધ્યમાં રહેલું તત્વ, મધ્યમાં રહેલું તત્વ એટલે કેવું, અહીંયા મધ્યમાં વચ્ચે કયું છે, તો કે સોડિયમ. વચ્ચે કયું તત્વ છે મિત્રો, સોડિયમ, એન એ એટલે શું થશે, સોડિયમ. એનું પરમાણવીય દળ આ બે ના પરમાણવીય દળની સરેરાશ જેટલું હોય, આ નિયમ છે, બરોબર છે. આ શું છે, નિયમ, આ ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ, કે જ્યારે એ શું કરે છે, તો કે ત્રણ ત્રણ તત્વોની ત્રિપુટી છે એને પરમાણવીય દળના ચડતા ક્રમમાં શું કરે, ગોઠવે, ત્યારે વચ્ચે રહેલું તત્વ એટલે કે મધ્યમાં રહેલું તત્વ છે, બરોબર છે, એનું પરમાણવીય દળ કેના જેટલું હોય, તો કે અન્ય બાકીના બે તત્વો છે એના પરમાણવીય દળની સરેરાશ જેટલું હોય. તો આનું એક આપણે મિત્રો ઉદાહરણો પણ આપવાનું છે, તો આપણે આ જ ઉદાહરણ આપીએ. આની અંદર જો આપણને ઉદાહરણ આપેલું છે, ત્રણ તત્વ લીધા છે, બરોબર છે, એક લિથિયમ લીધું છે, એક શું લીધું છે, સોડિયમ, અને એક શું લીધું છે, પોટેશિયમ. લિથિયમની સંજ્ઞા મિત્રો શું છે, એલ આઈ, સોડિયમની એન એ, અને પોટેશિયમની શું છે, કે. હવે આનું પરમાણવીય દળ મિત્રો આપણે યાદ રાખવાનું છે, લિથિયમ છે તો એનું પરમાણવીય દળ કેટલું છે, તો કે 6.9 યુનિટ. મિત્રો યાદ રાખજો કે આ પાછળ યુ લખેલો છે અને યુનિટ વાંચવાનું છે, શું વાંચવાનું છે, યુનિટ. આનું જો કે આખો એકમ થશે એએમયુ એટલે એટોમિક માસ યુનિટ, બરોબર છે, પણ ટૂંકમાં એને પાછળ શું લખવામાં આવે છે, યુ લખવામાં આવે, યુ એટલે યુનિટ, બરોબર છે. તો આ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, તો લિથિયમનું પરમાણવીય દળ કેટલું છે, તો કે 6.9 યુનિટ, બરોબર છે. ત્યાર પછી સોડિયમનું પરમાણવીય દળ કેટલું છે, 23 યુનિટ, અને પોટેશિયમનું પરમાણવીય દળ કેટલું છે, તો કે 39 યુનિટ. હવે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ શું કહે છે, તો કે મધ્યમાં રહેલા તત્વનું પરમાણવીય દળ, એટલે અહીંયા વચ્ચે મધ્યમાં કોણ છે, તો કે સોડિયમ છે, આનું પરમાણવીય દળ કેટલું, તો કે 23 છે. સોડિયમનું પરમાણવીય દળ કેટલું છે, 23. આ કેના જેટલું હોય, તો કે અન્ય બાકીના બે તત્વો, તો બાકીના બે તત્વો ક્યાં ક્યાં આવ્યા, તો કે એક લિથિયમ અને એક શું આવ્યું, પોટેશિયમ, આ બે ના પરમાણવીય દળની સરેરાશ. તો સરેરાશ કાઢતા મિત્રો આપણને આવડે જ છે, બરોબર છે. હવે લિથિયમ અને પોટેશિયમ આના પરમાણવીય દળની સરેરાશ કાઢવી હોય તો કઈ રીતે કાઢી શકીએ, તો કે લિથિયમનું પરમાણવીય દળ કેટલું છે, 6.9, અને પોટેશિયમનું કેટલું છે, 39. તો આ બેનો સરવાળો, એના છેદમાં અવલોકનોની સંખ્યા, સરેરાશ. એટલે મિત્રો આપણને બધાને આવડે છે, બરોબર છે, કે ઈ બંને તત્વોનો સરવાળો છેદમાં ઈ બંને તત્વો હતા તો બે અવલોકન થયા, એટલે અવલોકનોની સંખ્યા આપણે બે વડે ભાગી નાખો, તો 6.9 વત્તા 39 તમે સરવાળો કરશો એટલે કેટલા મળશે, 45.9, અને એને ભાગ્યા બે એટલે 22.95 મળે છે. તો આ 22.95 એટલે લગભગ કેને સમાન મળે છે, તો કે 23 જેટલું આપણને મળે છે. અને 23 કેનું પરમાણવીય દળ છે, જોવો જોઈએ, મધ્યમાં રહેલા આ સોડિયમ તત્વનું, બરોબર. તો આ મિત્રો આને શું કહેવામાં આવે છે, ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ કહેવામાં આવે છે.
ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ ફરીથી મિત્રો યાદ રાખજો શું કહે છે તો કે જ્યારે ડોબ્રેનરે ત્રણ ત્રણ તત્વોના જૂથ બનાવ્યા એને ચડતા ક્રમમાં ગોઠવા ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળની સરેરાશને લગભગ કેવું હોય છે સમાન હોય છે તો આવી રીતે એને શું કહ્યું તો કે આવી રીતે છે ઈ ડોબ્રેનરે જેટલી ઈ સમયમાં જેટલા તત્વો જાણીતા હતા બરોબર છે મિત્રો ઈ તત્વની એને શું કહેલી ત્રિપુટી બનાવી બરોબર છે હવે આ ડોબ્રેનરે ગોઠવણી તો કરી આ પ્રમાણે બરોબર પણ આની ગોઠવણીમાં કાંઈક ને કાંઈક ભૂલ ભરેલી વસ્તુ હતી તો શું એની અંદર ભૂલ હતી એની અંદર ખામીઓ શું હતી એની મર્યાદાઓ શું હતી એ હવે મિત્રો આપણે જોવાના છીએ બરોબર છે તો તત્વોને ગોઠવવા માટે પેલો આપણે વૈજ્ઞાનિક જોયો બરોબર છે વૈજ્ઞાનિક નું નામ શું છે તો કે જોન વોલ્ફગેંગ ડોબ્રેનર બરોબર છે ક્યાંનો હતો તો કે જર્મનીનો હતો એનો નિયમ આપણે યાદ રાખવાનો અને એક ઉદાહરણ મિત્રો આની અંદર આપણે આપવાનું છે તો આપણે કેનું ઉદાહરણ આપશે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ બરોબર છે હવે આ ડોબ્રેનરે આ નિયમ આપ્યો આની અંદર કંઈક મર્યાદાઓ કંઈક શું હતી મર્યાદાઓ એટલે કે કંઈક ખામીઓ હતી બરોબર છે હવે આ એ કોષ્ટક બનાવ્યું ત્રણ ત્રણ ની ત્રિપુટીઓ બનાવી ગોઠવણી કરી બરોબર છે પણ આ કયા તત્વોની ગોઠવણી કરી તો કે ડોબ્રેનરના સમયમાં જાણીતા બધા જ તત્વો ની ગોઠવણી અથવા તો વર્ગીકરણ છે ને એ કરી શકાય એવું નહીં બરોબર છે મિત્રો અમુક તત્વો એવા હતા કે જેની અંદર આવી સરેરાશ જે આપણે હમણાં જ વાત કરી એવી સરેરાશ ને સમાન અન્ય બે તત્વો બરોબર છે એટલે કે મધ્યમાં રહેલો જે તત્વ છે એની સરેરાશ અન્ય બે તત્વો ને સમાન ન હોય આવું બનતું બરોબર છે એટલે એના જ સમયની અંદર જાણીતા બધા જ તત્વોનું એ વર્ગીકરણ કરી શક્યો અને આ એની પહેલી મર્યાદા બરોબર છે માટે ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ગણી શકાય નહીં એટલે આ રીતે આ એની પહેલી મર્યાદા છે ડોબ્રેનરે વર્ગીકરણ કર્યું બરોબર છે કયો નિયમ આપ્યો ત્રિપુટીનો નિયમ આપ્યો ત્રિપુટીના નિયમ મુજબ મિત્રો વર્ગીકરણ કર્યું તો વર્ગીકરણમાં મર્યાદાઓ કઈ કઈ હતી બરોબર એની અંદર કઈ કઈ ખામી હતી તો પહેલી જ ખામી કઈ તો કે એના સમયમાં જેટલા જાણીતા તત્વો હતા ને એ બધા તત્વોનું વર્ગીકરણ ડોબ્રેનર કરી શક્યો નહીં માટે આ પદ્ધતિ સફળ નીવડી નહીં એવી જ રીતે બીજી મર્યાદા છે મિત્રો ખાસ કરી તમારે યાદ રાખવાની કે બે ગુણમાં આ બંને મર્યાદાઓ પણ પૂછાઈ શકે તો એના સમયની અંદર નાઇટ્રોજન ત્યાર પછી ફોસ્ફરસ અને આર્સેનિક આ ત્રણ તત્વો પણ જાણીતા હતા પરંતુ ત્રિપુટીની અંદર એને સ્થાન મળ્યું નહીં હવે આની ત્રિપુટી બનાવી જ ન શક્યો બરોબર છે ક્યાં બે તત્વોની વચ્ચે આ તત્વોને મૂકવા બરોબર છે અથવા તો ક્યાં ગોઠવવા એની ગોઠવણી છે એના નિયમ મુજબ એને જે નિયમ આપ્યો હતો મિત્રો એ નિયમ મુજબ આ ડોબ્રેનર છે બરોબર છે એને પોતાના નિયમ મુજબ આ ત્રણ તત્વોની ગોઠવણી કરી ન શક્યો ક્યાં ક્યાં ત્રણ તત્વોની તો ખાસ યાદ રાખજો એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ અને એ એસ એટલે શું થશે આર્સેનિક તો આ જે ત્રણ તત્વો છે એ ત્રણ તત્વો એના સમયમાં જાણીતા હતા એટલે કે શોધાઈ ગયેલા હતા છતાંય આ એની ગોઠવણી કરી શક્યો નહીં તો આ બે મર્યાદા છે મિત્રો આપણે ડોબ્રેનરની બે મર્યાદા શું કરવાની છે યાદ રાખવાની છે બરોબર છે કેટલી મર્યાદા છે બે મર્યાદા અને આ બંને મર્યાદા ડોબ્રેનરની છે એ આપણે શું કરવાની છે યાદ રાખવાની હવે આપણને ખ્યાલ જ છે કે આની મર્યાદાઓ છે ડોબ્રેનરના નિયમની માટે આ નિયમ ડોબ્રેનરનો નિયમ સફળ ગયો નહીં એટલે હવે એક બીજો વૈજ્ઞાનિક આવે અને આપણો પ્રશ્ન નંબર ત્રણ આવે બરોબર છે પ્રશ્ન નંબર ત્રણ શું કહે છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો જેમ મિત્રો ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો ડોબ્રેનરે કયો નિયમ આપ્યો હમણાં જ આપણે જોયું ડોબ્રેનરનો નિયમ કયો હતો તો કે ડોબ્રેનર એને નિયમ આપ્યો કયો નિયમ આપ્યો તો કે ત્રિપુટીનો એવી જ રીતે મિત્રો એક બીજો વૈજ્ઞાનિક આવે બરોબર છે ન્યુલેન્ડ આ ન્યુલેન્ડ છે ને એ અષ્ટકનો નિયમ આપ્યો કેનો નિયમ આપે છે અષ્ટકનો ન્યુલેન્ડ છે એ કેનો નિયમ આપે છે અષ્ટકનો નિયમ આપે તો આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ મિત્રો આપણે શું કરવાનું છે સમજાવવાનું છે કે આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે હવે મિત્રો ન્યુલેન્ડ છે ને એ આમ સમજો ને તો થોડુંક સંગીત શાસ્ત્રી હોય એવું લાગતું હતું એનું પાછળનું કારણ એ છે કે ન્યુલેન્ડ છે બરોબર છે એ અષ્ટકનો નિયમ આપે છે તો એની અંદર એ સંગીતના સૂરનો ઉપયોગ કરે
કેનો ઉપયોગ કરે છે સંગીતના શોધનો. તો આપણે પહેલેથી મિત્રો એના એક એક મુદ્દાઓ એક એક પોઈન્ટ અને એના અષ્ટકના નિયમની આપણે ચર્ચા કરી. તો ઈસવીસન 1866 ની અંદર, સાલ યાદ રાખજો ઈસવીસન 1866 માં, અંગ્રેજ વૈજ્ઞાનિક નામ હતું જ્હોન ન્યુલેન્ડ. નામ શું હતું? જ્હોન ન્યુલેન્ડ. શું કર્યું તો કે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યું. જો મિત્રો બધે ચડતા ક્રમમાં ગોઠવ્યું, બરાબર છે, પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જ ગોઠવ્યું. ડોગ્રેનરે એ જ કર્યું, પણ ડોગ્રેનરે ત્રણ ત્રણ તત્વ લીધા હતા. કેટલા તત્વ લીધા હતા? ત્રણ ત્રણ, એટલે ત્રિપુટીનો નિયમ કીધું. હવે આ આઠ આઠ તત્વોને ગોઠવ્યું એટલે અષ્ટકનો નિયમ. શું? કારણ કે સંગીતના સુર છે, બરાબર છે, એ સંગીતના સાત સુર અને આઠમો સુર છે ને એ પ્રથમ સુર ને સમાન, બરાબર છે. એટલે અહીંયા આઠમો સુર પ્રથમ સુર ને સમાન હોવાથી નિયમ ને શું નામ આપ્યું તો કે અષ્ટકનો નિયમ, બરાબર છે. જેમ આપણે વારના નામ કેટલા તો કે સાત જ વાર, બરાબર, કહેવાય શું? અઠવાળિયું કહેવાય, સતવાળિયું કહેવાય નહીં. તો એની જેમ સંગીતના સુર કેટલા હશે તો કે સાત જ સુર હોય. ક્યાં ક્યાં સુર હશે તો કે સા, ત્યાર પછી રે, ગ, મ, પ, ધ, ની. સંગીતના મિત્રો સુર કેટલા હશે જો? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. સંગીતના સુર કેટલા હોય? સાત. હવે આઠમો સુર રહ્યો ને એ પાછો આને આજ આવે, પાછો આને આજે શું આવે છે તો કે સા, હતો એ નહીં. એવી જ રીતે નવમો સુર છે એ પાછો કયો આવશે તો કે રે, હતો એ નહીં જાણી જશે. આના પાછું શું થાય છે? રિપીટ થઈ જાય. આની અંદર પાછું આની અંદર શું થાય છે? રિપીટ. તો એ જ વસ્તુ આની અંદર જે તત્વોને જયારે ગોઠવે છે ત્યારે એના ગુણધર્મ છે એ રિપીટ થાય છે, આઠમા તત્વના ગુણધર્મ. તો એ સમજાવવા માટે ન્યુલેન્ડ છે એ નિયમ આપે છે. એ નિયમને મિત્રો શું નામ આપેલું છે? અષ્ટકનો નિયમ, બરોબર છે. તો ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક નામ શું હતું તો કે જ્હોન ન્યુલેન્ડ. એને જાણીતા તત્વોને પહેલા પરમાણ્વીય દળના તો કે ચડતા ક્રમમાં ગોઠવ્યું. તેમણે શું કર્યું તો કે ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો, બરોબર છે, હાઇડ્રોજનથી શરૂઆત કરી. શરૂઆત ક્યાંથી કરી ન્યુલેન્ડે? તો કે હાઇડ્રોજન તત્વોથી શરૂઆત કરી. અને 56મા તત્વ થોરિયમ ઉપર એને કાર્ય પૂર્ણ કર્યું. એનું કારણ એ હતું મિત્રો, ત્યારે એ સમયની અંદર એકલા તત્વો જ જાણીતા હતા. આપણે વાત કરીએ કે અત્યારે વિશ્વની અંદર કેટલા તો કે 118 તત્વો, સંખ્યા એના કરતા વધારે છે, પણ આપણી ટેક્સ્ટબુક મુજબ કેટલા તો કે 118 તત્વો. પણ આ ન્યુલેન્ડના સમયની અંદર જે તત્વો જાણીતા હતા એમાંથી 56 તત્વો અને ક્યાં તો કે થોરિયમ સુધી, બરોબર છે, એને કાર્ય શું કર્યું? પૂર્ણ કર્યું. ન્યુલેન્ડે નોંધ્યું, બરોબર છે, શું નોંધ્યું તો કે આ ગોઠવણીમાં પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે. જો અહીંયા એવું જ કહે છે કે પ્રત્યેક આઠમો સુર, જો અહીંથી ચાલુ કરો તો આઠમો સુર આના જેવું જ આવશે, આ પેલા સુર જેવું, બરોબર છે. આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠમો સુર, જો પેલા સુર જેવું આવી ગયું કે ન આવી ગયું, પેલો અને આઠમો સુર સમાન છે. એવી જ રીતે બીજો સુર છે ને એ એના પછીનો આઠમો સુર કેવો આવે છે તો કે એના પછીનો જે આઠમો સુર આવે, બરોબર, એને કેવું હોય છે? સમાન હોય છે. તો એને આ સંગીતના સુર સાથે એની તુલના કરી, બરોબર છે. ન્યુલેન્ડે શું કર્યું તો કે આ તુલના છે એ સંગીતના સુરો સાથે કરી અને અષ્ટકનો નિયમ આપ્યો. કેનો નિયમ આપ્યો? અષ્ટકનો નિયમ, બરોબર છે. તો હવે આ અષ્ટકનો નિયમ શું છે, બરોબર છે, આ આપણે સમજૂતી જોઈએ. હવે આપણે નિયમ જોઈએ તો કે જ્યારે તત્વોને એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે કોઈ એક તત્વથી, કોઈ એક તત્વથી કેટલામાં ક્રમનું, તો આપણે હમણાં જ સમજાવ્યું તમને કેટલામાં ક્રમનું? આઠમા ક્રમનું. કેટલામાં ક્રમનું? આઠમા ક્રમનું. તો કોઈ એક તત્વથી આઠમા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. મિત્રો આ આખે આખું વિધાન છે. આ વિધાનને શું કહેવામાં આવે છે? ન્યુલેન્ડનો અષ્ટક નિયમ કહેવામાં આવે. અને શું કહેવામાં આવે છે? ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. ફરીથી ધ્યાન રાખજો, અષ્ટકનો નિયમ શું કહે છે તો કે તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાનું સંગીતના સુરની મુજબ, બરાબર છે, આપણે શું કરી દીધું તો કે એને ચડતા ક્રમમાં ગોઠવવામાં, બરાબર છે, ત્યારે કોઈ એક તત્વથી આઠમા ક્રમે જે તત્વ હોય ને એના ગુણધર્મ આ પહેલા તત્વને કેવા હશે? સમાન હશે. ઉદાહરણ તરીકે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર લિથિયમ અને સોડિયમના ગુણધર્મ કેવા છે? સમાન છે.
લિથિયમ અને કેના સોડિયમના ગુણધર્મ ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે બરાબર એમાં કઈ કઈ રીતે ગોઠવેલા છે તત્વો એની થોડીક હું તમને ચર્ચા કરું તો આવી રીતે કંઈક છે ગોઠવણી એની સા ત્યાર પછી રે ગ મ ઓ ધ ની બરાબર છે અને અહીંયા આપણે ક્રમે આપી દઈ આ પહેલા ક્રમનું તત્વ બીજા ક્રમનું ત્રીજા ક્રમનું ચોથા ક્રમનું પાંચમા ક્રમનું છઠ્ઠા ક્રમનું સાતમા ક્રમ આવી રીતે આપણે ક્રમ પણ આપી દીધા હવે આને તત્વ છે એ તત્વની શું કરે છે ગોઠવણી કરે છે કેની ગોઠવણી કરે છે તત્વની ગોઠવણી કરે અને કઈ રીતે કરે છે એ આપણે જોઈ તો એ પહેલા ક્રમ ઉપર છે ને એ મિત્રો શું ગોઠવે છે તો કે હાઇડ્રોજન હાઇડ્રોજન હાલો ત્યાર પછી બીજા ક્રમ ઉપર શું ગોઠવે છે તો કે લિથિયમ શું ગોઠવે છે લિથિયમ ત્રીજા ક્રમ ઉપર એવી જ રીતે શું ગોઠવે છે બેરિલિયમ ચોથા ક્રમ ઉપર એવી જ રીતે બોરોન ત્યાર પછી આવી છે કાર્બન ત્યાર પછી નાઇટ્રોજન ત્યાર પછી શું ગોઠવે છે ઓક્સિજન હવે મિત્રો આ સાત તત્વો અહીંયા પૂરા થઈ ગયા હવે આઠમું તત્વ છે ને એ પાછું અહીંયા નીચે લાઈનમાં આપણે ગોઠવ્યું તો શું આવે અહીંયા તો કે ફ્લોરિન આવે એવી જ રીતે અહીંયા શું આવે સોડિયમ આવે એવી જ રીતે અહીંયા શું આવશે મેગ્નેશિયમ આવશે Mg હવે એ શું કહેવા માંગે છે તો કે આ પહેલા ક્રમથી આઠમા ક્રમનું તત્વ આ બેના ગુણધર્મ સમાન હોય એવી જ રીતે લિથિયમ લિથિયમ થી આઠમા ક્રમનું તત્વ કયું થાય અહીંથી તમે ગણો બરાબર છે એટલે આ એક બે ત્રણ ચાર પાંચ છ ત્યાર પછી સાત અને આઠ આઠમા ક્રમનું તત્વ લિથિયમ થી આઠમા ક્રમનું તત્વ એની નીચે ગોઠવેલું છે કયું ગોઠવેલું છે સોડિયમ આપણે એવી જ રીતે ગોઠવણી કરેલી આ બેના ગુણધર્મ કેવા હશે સમાન હશે એવી જ રીતે શું તો કે બેરેલિયમ અને મેગ્નેશિયમ એના ગુણધર્મ કેવા હશે સમાન હશે તો આ મિત્રો અષ્ટકનો નિયમ છે કે આ હાઇડ્રોજન ન્યાથી આઠમા ક્રમનું તત્વ એટલે ફ્લોરિન એવી જ રીતે લિથિયમ ન્યાથી આઠમા ક્રમનું તત્વ એટલે સોડિયમ એવી જ રીતે બેરેલિયમ ન્યાથી આઠમા ક્રમનું તત્વ એટલે મેગ્નેશિયમ એવી જ રીતે બોરોન ન્યાથી આઠમા ક્રમનું તત્વ એટલે હવે કયું આવે એલ્યુમિનિયમ બરાબર છે આના ગુણધર્મ કેવા હોય તો કે સમાન બરાબર છે તો આને શું કહેવામાં આવે છે અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે અને મિત્રો અષ્ટકનો નિયમ કોણે આપેલો છે તો કે અષ્ટકનો નિયમ છે ઈ ન્યુલેન્ડે આપેલો કોણે આપેલો છે ન્યુલેન્ડ હવે મિત્રો આની અંદર થોડીક મર્યાદા હોય જેમ ડોબ્રેનરની ત્રિપુટી છે એની અંદર ખામી હતી એવી જ રીતે આ પણ શું કરે છે તો કે તત્વોને ગોઠવે છે અને આની અંદર શું છે તો કે આની અંદર એ ખામી છે તો આની અંદર કઈ ખામી છે બરાબર મર્યાદાઓ કઈ છે એ આપણે જોવાનું છે તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ રહ્યો માત્ર ઈ કેવા તો કે હલકા તત્વોને જ લાગુ પડતો બરાબર આ નિયમ કેના લાગુ પડતો તો કે હલકા તત્વ એટલે કેવા તત્વ તો કે 40 યુનિટ કરતા જેનું પરમાણ્વીય દળ ઓછું હોય એવા તત્વોને જ આ નિયમ લાગુ પડ્યો બરાબર છે બાકીના તત્વો માટે આ નિયમ સાચો રહ્યો નહીં બરાબર છે તો આ એની પહેલી મર્યાદા છે બરાબર છે એવી જ રીતે આ નિયમ માત્ર ક્યાં સુધી તો કે કેલ્શિયમ સુધી જ લાગુ પડતો આવર કોષ્ટક જે એને બનાવ્યું કોષ્ટક બરાબર છે તો એ કોષ્ટકની અંદર માત્ર ને માત્ર એ ગોઠવણી કરી તો ક્યાં સુધી તો કે કેલ્શિયમ તત્વ સુધી જ ગોઠવણી એ કરી શકો અને આ નિયમ ન્યા સુધી જ લાગુ કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પહેલા તત્વના ગુણધર્મોને મળતા આવતા નથી બરાબર છે એને નિયમ એવો આપ્યો હતો કે પ્રત્યેક આઠમા ક્રમનું જે તત્વ છે એના ગુણધર્મ કેના તો કે પહેલા તત્વ પહેલા ક્રમના તત્વ જે વહુવાયુ બરાબર છે જો અહીંયા આપણે ઉપર હમણાં જ સમજ્યા બરાબર છે કે હાઇડ્રોજન છે ન્યાથી આઠમા ક્રમનું તત્વ એટલે ફ્લોરિન એવી જ રીતે લિથિયમ ન્યાથી આઠમા ક્રમનું તત્વ એટલે કેવું આવશે તો કે સોડિયમ બરાબર છે તો આ આઠમા ક્રમના જે તત્વો છે એના ગુણધર્મો સમાન હોવા જોઈએ પણ મિત્રો આવું એ ક્યાં સુધી તો કે કેલ્શિયમ સુધી જ ગોઠવણી કરી શકે કેલ્શિયમ પછી આવો ક્રમ જળવાનો નહીં બરાબર છે પહેલા તત્વના ગુણધર્મને એના આઠમા તત્વના એના પછી આવતા આઠમા તત્વના ગુણધર્મો સમાન નહોતા બરાબર છે એટલે આ બીજી વાત પહેલી વાત આપણે કીધી એમ પહેલી મર્યાદા કહી તો કે માત્ર હલકા તત્વોને જ લાગુ પડે અને હલકા એટલે ક્યાં સુધી ના તો કે 40 યુનિટ કરતા જેનો પરમાણ્વીય દળ ઓછું હોય બરાબર છે એવી જગ્યાએ એટલે કે એવા તત્વોને જ આ અષ્ટકનો નિયમ લાગુ પડતો બીજી મર્યાદાની
આપણે કઈ કીધી તો કે માત્ર ને માત્ર એક ગોઠવણી કરી ને તો ગોઠવણી કરતો ગયો ક્રમમાં ગોઠવણી કરી ને ચડતા ક્રમમાં તો કેલ્શિયમ તત્વ સુધી જ એ ગોઠવણી કરી છે અને કેલ્શિયમ પછીનું પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પહેલા તત્વના ગુણધર્મને મળતા આવતા ન આની બીજી મર્યાદા અને ન્યુલેન્ડની ત્રીજી મર્યાદાની આપણે વાત કરી બરાબર છે તો ન્યુલેન્ડે કલ્પના કરી દીધી હતી બરાબર છે કે કુદરતમાં માત્ર કેટલા 56 તત્વો જ હાજર છે મિત્રો એ ખોટો એ નહોતો એની પાછળનું કારણ એ હતું કે 56 તત્વો અત્યારે શોધાણા હતા અને એ એવું માનતો હતો કે હવે પછી કોઈ અન્ય તત્વ શોધાશે નહીં બરાબર છે તો આ ન્યુલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર કેટલા તત્વો હાજર છે તો કે 56 તત્વો જ હાજર છે અને ભવિષ્યમાં અન્ય કોઈ તત્વ શોધાશે નહીં પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાય અને જેના ગુણધર્મો છે એ અષ્ટકના નિયમ સાથે બંધ બેસતા નથી બરાબર છે તો આ ત્રણ મર્યાદા આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની યાદ રાખવાની અષ્ટકનો નિયમ બરાબર છે એની કેટલી મર્યાદા તો કે આ ત્રણ મર્યાદા મિત્રો આપણે યાદ રાખવાની આપણે બે નિયમ જોયા એક નો બ્રેનર ની ત્રિપુટીનો નિયમ જોયો બરાબર એની મર્યાદા એવી જ રીતે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જોયો એવી જ રીતે એની શું મર્યાદા મિત્રો શું આની અંદર આપણે ડોબ્રેનર ની ત્રિપુટી અને ન્યુલેન્ડ નો અષ્ટક નો નિયમ આની અંદર સમાનતા કઈ ખરા બરોબર આની સરખામણી ખરા બરોબર એને જો સમૂહમાં ગોઠવવામાં આવે બરોબર છે તો ત્રિપુટી નો નિયમ ઈ અષ્ટક ના નિયમમાં જળવાય છે ખરા તો આને રિલેટેડ જ આપણને અહીંયા પાંચમો પ્રશ્ન છે ઈ મિત્રો પાંચમો પ્રશ્ન પૂછેલો કેટલામો પ્રશ્ન પૂછેલો છે પાંચમો પ્રશ્ન કે શું ડોબ્રેનર ની ત્રિપુટી બરોબર છે ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં કોણ જોવા મળે છે બરોબર છે તો મિત્રો ડોબ્રેનરની ત્રિપુટી એ ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે એની અંદર પણ જોવા મળે છે તો કે હા એની અંદર જોવા મળે છે બરોબર છે તો એની આપણે વાત કરવાની છે કઈ રીતે જોવા મળે છે તો આના જવાબમાં મિત્રો આવશે હા બરોબર છે કે ડોબ્રેનરની ત્રિપુટી છે એ ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે પણ મિત્રો મેં તમને વાત કરી એમ હમણાં બરાબર આની મર્યાદા છે શું તો કે આ હલકા તત્વોને જ લાગુ પડે આગળ વધતા જાય એમ પછી નિયમ જળવાતો નથી બરાબર છે એટલે અહીંયા આપણે કહેશી કે હા શરૂઆતમાં કહેશી કે ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે આ વિધાન કેવું છે સાચું છે બરાબર તો હવે એની સરખામણી કરવાની શોધવાની તો સરખામણી કરી કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આપણે ડોબ્રેનર ની ત્રિપુટી જોઈ હતી બરાબર છે એમાં ત્રણ તત્વો જોયા હતા કયા કયા તત્વો જોયા હતા લિથિયમ સોડિયમ અને પોટેશિયમ બરાબર છે તો લિથિયમ આપણને ખબર જ હતી કે લિથિયમ નો પરમાણ્વીય ક્રમાંક કેટલો લિથિયમ નું પરમાણ્વીય દળ કેટલું હતું તો કે 6.9 યુનિટ હતું 6.9 યુનિટ એવી જ રીતે સોડિયમ નું પરમાણ્વીય દળ કેટલું હતું તો કે 23.0 યુનિટ હતું એટલે 23 યુનિટ હતું અને પોટેશિયમ એટલે કે બરાબર છે એનો પરમાણ્વીય દળ કેટલું હતું 39 યુનિટ હતું કેટલું હતું 39.0 એટલે 39 યુનિટ હતું આમાં કીધું હતું કે આ મધ્યમાં રહેલા તત્વો બરાબર છે એનું પરમાણ્વીય દળ અન્ય બાકી રહેલા બંને તત્વોના પરમાણ્વીય દળની સરેરાશ જેટલું હોય બરાબર છે તો આ બે ની સરેરાશ આપણે કહી દીધી બરાબર છે કે લિથિયમ નું પરમાણ્વીય દળ વત્તા કેનો પોટેશિયમ નું પરમાણ્વીય દળ એના છેદમાં 2 તો લિથિયમ નું પરમાણ્વીય દળ કેટલું હતું 6.9 વત્તા પોટેશિયમ નું કેટલું હતું તો કે 39 પોટેશિયમ નું કેટલું હતું 39 એના છેદમાં 2 આ બે નો આપણે સરવાળો કર્યો હતો બરાબર છે એટલે આપણને મળ્યા હતા કેટલા તો કે સરવાળો કરી અને આપણે સરેરાશ મેળવી હતી 22 પોઈન્ટ કેટલી 95 એટલે લગભગ કેટલી તો કે 23 અને આ 23 એટલે કેને તો કે સોડિયમ ને સમાન સોડિયમ નું પરમાણ્વીય દળ કેટલું છે 23 યુનિટ છે બરાબર છે તો જો એની અંદર એ જ કહે છે કે ત્રિપુટીમાં પ્રથમ તત્વ લિથિયમ ને જો અષ્ટકના સિદ્ધાંત મુજબ ગોઠવીએ બરાબર છે તો એના મુજબ પ્રથમ તત્વને ગણીએ લિથિયમ ને આપણે કેવું તત્વ ગણીએ પ્રથમ તત્વ ગણીએ તો એનાથી આઠમા ક્રમે આવતું તત્વ સોડિયમ એ બેના ગુણધર્મ કેવા હોય સમાન લિથિયમ પછી આઠમા ક્રમે કયું તત્વ આવે છે સોડિયમ જો મિત્રો અહીંયા મેં દોરીને તમને દેખાડેલું
પેલા હાઇડ્રોજન છે, પછી શું છે લિથિયમ છે, બરોબર, પછી શું છે બેરિલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે આ લિથિયમ પછીનું આઠમા ક્રમનું તત્વ એટલે નીચે મેં લખેલું છે Na, Na એટલે સોલિડ. અહીં આપણે ફરીથી લખી જેથી કરીને તમને ખ્યાલ આવે, બરોબર છે. ફરીથી વળી પાછું આપણે સંગીતના સૂર મુજબ ગોઠવણી કરશે, બરોબર છે. અને આઠ ક્રમની અંદર લઈએ તો આઠે આઠ ક્રમ મુજબ આપણે ગોઠવણી કરીએ એની અંદર. તો અહીંયા લખી આપણે પહેલા ક્રમનું, બીજા ક્રમનું, ત્રીજા ક્રમનું, ચોથા ક્રમનું, પાંચમા ક્રમનું, છઠ્ઠા ક્રમનું અને સાતમા ક્રમનું. અહીંયા આપણે જેમ નામ આપતા હતા એમ સા રે, ત્યાર પછી ગ મ ઓ ધ ડી અને પાછો શું આવી જશે સા. પહેલા ક્રમે મિત્રો કીધું તો કે હાઇડ્રોજન થતું હતું, કયું હતું હાઇડ્રોજન. બીજા ક્રમે હતું લિથિયમ, ત્યાર પછી ત્રીજા ક્રમે હતું બેરિલિયમ, ચોથા ક્રમે થતું હતું બોરોન, પાંચમા ક્રમે હતું કાર્બન, છઠ્ઠા ક્રમે હતું નાઇટ્રોજન, સાતમા ક્રમે હતું ઓક્સિજન. હવે આઠમા ક્રમનું તત્વ રહ્યું ને મિત્રો ફ્લોરિન, બરોબર, એના ગુણધર્મો હાઇડ્રોજન જેવા હોય, કેના જેવા હોય હાઇડ્રોજન જેવા. જો આ પહેલું તત્વ આ કેટલામાં ક્રમનું થયું હવે સાત, પછી શું આવે આઠ. એવી જ રીતે આ બીજું તત્વ છે તો હવે અહીંથી આઠમા ક્રમનું તત્વ કયું આવે મિત્રો તો કે સોડિયમ, બરોબર છે. તો લિથિયમની નીચે શું આવ્યું સોડિયમ આવ્યું, લિથિયમની નીચે શું આવે છે સોડિયમ આવે છે. તો અહીંયા એ જ સમજાવવા આપણને માગે છે કે લિથિયમ છે એ લિથિયમથી આઠમા ક્રમનું તત્વ એટલે કયું તો કે સોડિયમ, બરોબર છે. આના ગુણધર્મ માં સમાનતા જોવા મળે છે, બરોબર છે. મતલબ આ ત્રિપુટીના નિયમને અનુસરે છે અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમને પણ અનુસરે છે. આ જ પ્રમાણે ત્રિપુટીનું દ્વિતીય તત્વ સોડિયમ, આ જ પ્રમાણે આપણે ત્રિપુટીનું દ્વિતીય તત્વ કયું લઈ સોડિયમ લઈ. અને હજી આની નીચે આમ હાઈલે છે, બરોબર. તો આની નીચે અહીંયા શું આવે પોટેશિયમ આવશે, અને નીચે શું આવશે પોટેશિયમ. તો એવી જ રીતે એની અંદર કહે છે કે ત્રિપુટીનું દ્વિતીય તત્વ સોડિયમને જો અષ્ટકના સિદ્ધાંત મુજબ પ્રથમ તત્વ ગણી, બરોબર છે, તો તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ એટલે હવે આ સોડિયમથી પાછું આઠમા ક્રમે આવતું તત્વ કયું તો કે એને લીધું પોટેશિયમ લીધું. તો આ બંને તત્વોના ગુણધર્મો પણ કેવા છે તો કે સમાનતા ધરાવે છે, બરોબર છે. તો આની અંદર ત્રિપુટીનો નિયમ પણ લાગુ પડે છે અને અષ્ટકનો નિયમ પણ મિત્રો લાગુ પડે છે. આ ઉપરાંત બીજા કેટલાક તત્વો જેવા કે બેરિલિયમ, બરોબર છે. તો બેરિલિયમ કેને સમાનતા ધરાવશે તો કે મેગ્નેશિયમને. બેરિલિયમની નીચે આઠમા ક્રમનું તત્વ કયું આવશે મેગ્નેશિયમ આવશે બેરિલિયમ પછી. એવી જ રીતે હજી આપણે આગળ વધી તો મેગ્નેશિયમ અને શું આવશે તો કે કેલ્શિયમ પણ ત્રિપુટી તેમજ અષ્ટકના સિદ્ધાંતોનું શું કરે છે પાલન કરે છે. તો આમ ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. એટલે આ બે નિયમની અંદર સામ્યતા છે, આ બે નિયમની અંદર મિત્રો શું જોવા મળે છે તો કે થોડી ઘણી સમાનતા જોવા મળે છે. અને સરખામણી આપણે કરીએ, બરોબર છે, તો આપણે કીધું કે ડોબ્રેનરની ત્રિપુટી છે એ ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળ્યા, બરોબર છે. તો મિત્રો અહીંયા આપણે પાંચ પ્રશ્નો છે એ કેટલા તો કે પાંચ પ્રશ્નો પૂરા કર્યા. હવે મિત્રો આવર્ત કોષ્ટક જે તૈયાર કર્યું આ બધા જે છે તત્વો તમામે તમામ તત્વો એ બધા જ તત્વોને ગોઠવવા માટે એક કોષ્ટક બનાવ્યું. એ કોષ્ટકને નામ શું આપ્યું આવર્ત કોષ્ટક. કોષ્ટકને નામ શું આપેલું છે આવર્ત કોષ્ટક. હવે મિત્રો કોષ્ટક તૈયાર કરવા માટે મેં તમને વાત કરી ઘણા બધા વૈજ્ઞાનિકોએ નિયમો આપેલા, બરોબર છે. એમાં પહેલા આપણે એક તો ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ જોયો હતો, બરોબર છે. ત્યાર પછી બીજો નિયમ જોયો કેનો હતો કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જોયો. આનો નિયમ કયો હતો ડોબ્રેનરનો તો કે ત્રિપુટીનો નિયમ હતો, ત્રિપુટીનો નિયમ. એવી જ રીતે ન્યુલેન્ડનો કયો નિયમ હતો તો કે અષ્ટકનો નિયમ હતો, અષ્ટક. હવે ઘણા બધા વૈજ્ઞાનિકોએ નિયમ આપ્યા, બરોબર છે, આના પછી પણ આપ્યા, પણ આજે ગોઠવણી છે એનો વ્યવસ્થિત પણે આ જે ગોઠવણી છે એનો શ્રેય, બરોબર છે, એનું નામ છે એ કેના પાડે તો કે જાય છે કે મેન્ડેલિફના પાડે. કેના પાડે જાય છે મેન્ડેલિફ. આવું શું કામ થયું એ મિત્રો હું તમને સમજાવું, બરોબર છે. તો આની અંદર તમને ખ્યાલ હશે કે
માની લો કે આપણે એક વિદ્યાર્થી છે, આ છઠ્ઠા ધોરણનો ક્લાસ છે, એવી જ રીતે સાતમા ધોરણનો વર્ગ છે, આઠમા ધોરણનો વર્ગ છે, નવમા ધોરણનો વર્ગ છે. આપણે બધા ધોરણના વિદ્યાર્થીઓને કીધું ભાઈ તમારે અહીંયા ખાડો ખોદવાનો છે, બરોબર. ખાડો ખોદી અને શું કરવાનું, તો કે જમીનમાંથી પાણી કાઢવાનું, બરોબર છે. તો છઠ્ઠા ધોરણ વાળા છે એ કઈ પોતાની કેપેસિટી મુજબ 5 ફૂટનો ખાડો શું કરે છે, ખોદે છે. એવી જ રીતે ઈ થાકી જાય છે, ઈ એમ કે કહેવાય બા અમારું કામ ને. પછી સાતમા ધોરણ વાળા આવે તો ઈ વરી એના પછી શું કરે, તો કે વરી પાછો 5-6 ફૂટનો કે 10 ફૂટનો ઈ એની કેપેસિટી પ્રમાણે શું કરે છે, ખાડો ખોદે, બરોબર. એવી રીતે આઠમા ધોરણ વાળા આવે છે, વરી પાછા ઈ શું કરે છે, તો કે 10 ફૂટનો એની કેપેસિટી પ્રમાણે ખાડો ખોદે છે, બરોબર છે. એવી જ રીતે નવમા ધોરણ વાળા આવે છે, તો વરી પાછા ઈ 10 ફૂટનો એની કેપેસિટી પ્રમાણે શું કરે છે, ખાડો ખોદે છે, બરોબર છે. હવે કૂવો ખોદવાનો, પાણી આવે, બરોબર છે, ને રોપાવાનું. હવે મિત્રો શું થાય છે ખબર છે, તો કે દસમા ધોરણ વાળા જે ને એ આ ખાડો ખોદવાની શરૂઆત કરે ને, 2 ફૂટ જ્યાં ખાડો ખોદે ત્યાં જમીનમાંથી શું નીકળે, પાણી નીકળે. હવે જમીનમાંથી પાણી આ બધે તો થાકીને વહી ગયા હતા, ના સાહેબ હવે અમારું કામ નહીં, બરોબર છે. તો હવે ભલે આ 2 ફૂટ જ ખાડી ખાડો ખોદ્યો, પણ નામ કેનું રહી જાય, પાણી જમીનમાંથી કોણે કાઢ્યું, તો કે દસમા ધોરણ વાળા. તો અહીંયા એવું થાય છે મિત્રો, ઘણા બધા વૈજ્ઞાનિકો છે એ ગોઠવણી માટે પ્રયત્નો કરે છે, નિયમ આપે છે, એમાં ડોબ્રેનર છે, ન્યુલેન્ડ છે, આ પ્રચલિત છે, બરોબર છે. પરંતુ વ્યવસ્થિત રીતે ઈ બંને જે આગળના વૈજ્ઞાનિકો છે એના નિયમનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે ગોઠવણી કોણ કરે છે, તો કે મેન્ડેલિફ કરે. ગોઠવણી કોણ કરે છે, મેન્ડેલિફ. તો આમ મેન્ડેલિફ છે, બરોબર છે, ઈ આ બધા જ તત્વોની વ્યવસ્થિત રીતે ગોઠવણી કરે છે. એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે આવર્ત કોષ્ટકમાં તત્વની ગોઠવણીનો જો વ્યવસ્થિત શ્રેય છે એ કેના ફાળે જાય છે, તો કયા વૈજ્ઞાનિકના ફાળે જશે મિત્રો, યાદ રાખજો, મેન્ડેલિફના ફાળે. કેના ફાળે જાય છે, મેન્ડેલિફના ફાળે. આના જેવું જ છે, બરોબર છે, કે મહેનત બધાએ કરી, આ બધાએ મિત્રો શું કરેલી છે, મહેનત કરેલી છે, પણ કૂવો ખોદીને પાણી કોણે કાઢ્યું જમીનમાંથી, તો કે દસમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે, બરોબર છે. હકીકતમાં આ બધા ઘણી બધી મહેનત કરેલી, 10-10 ફૂટના જે છે એ ખાડો ખોદ્યો, બરોબર છે, પણ પાણી છે એ નીકળ્યું નહીં. તો પાણી કાઢવાનો શ્રેય, જમીનમાંથી પાણી નીકળવું, કૂવો ખોદવાનો શ્રેય કયા ધોરણ વાળા, તો કે દસમા ધોરણ વાળા ના પાડે જેમ અહીંયા જાય છે. એવી જ રીતે આ બધા જ તત્વોને ગોઠવણીનો જે વ્યવસ્થિત ગોઠવણીનો શ્રેય છે એ કેના, તો કે મેન્ડેલિફના પાડે જાય છે. કેના પાડે, મેન્ડેલિફ. એના પછી પણ મિત્રો ઘણા બધા સુધારાથી અને આધુનિક આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું, બરોબર છે. પણ આપણે વાત કરી એમ કે હવે આની અંદર છે એ હજી પાણી ચોખ્ખું નહીં આવે, બરોબર છે, હજી આગળ ખોદકામ કરશે તો કેમ પાણી ચોખ્ખું આવશે. તો એવી જ રીતે મેન્ડેલિફ છે એની ગોઠવણી હતી એટલી સંપૂર્ણ વ્યવસ્થિત નહોતી, બરોબર છે. હજી આધુનિક આવર્ત કોષ્ટક આના પછી બને જ છે, બધા તત્વોને ગોઠવવાના જ છે, પણ નામ કેનું, તો કે મેન્ડેલિફ. એટલે યાદ રાખજો કે પોતાનું વ્યવસ્થિત આવર્ત કોષ્ટક તૈયાર કરનાર જો કોઈ સૌ પ્રથમ વૈજ્ઞાનિક હોય તો મિત્રો એ કયો વૈજ્ઞાનિક છે, મેન્ડેલિફ. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરોબર છે. હવે આપણે અહીંયા મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એને તૈયાર કરવા માટે કયા કયા માપદંડનો ઉપયોગ કર્યો એની આપણે મિત્રો શું કરવાના છીએ, ચર્ચા કરવાની. મેન્ડેલિફ છે એ આવર્ત કોષ્ટક બનાવ્યું, ડોબ્રેનરે કેમ 3-3 નું જૂથ બનાવ્યું હતું પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવીને, બરોબર છે. એવી જ રીતે હવે આ મેન્ડેલિફ છે એ તત્વોને ગોઠવે છે, કોષ્ટક બનાવે છે, તો એ કયા નિયમનો કયા સિદ્ધાંતનો ઉપયોગ કરે છે એ મિત્રો આપણે આની અંદર શું કરવાનું છે, જોવાનું છે. હવે મિત્રો એવી જ રીતે આપણે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ પહેલા જોઈએ કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે કેવું, મેન્ડેલિફે કઈ રીતે તત્વોને ગોઠવેલા છે. તો મિત્રો આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ હશે, બરોબર છે. આ જે આવર્ત કોષ્ટક છે બધા જ તત્વો એને શું કહી છે, ગોઠવણી કરી, બરોબર છે. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહેવાય, અહીંયા બધા જ તત્વો એને શું કરેલા છે મિત્રો, ગોઠવેલા છે, બરોબર છે. અને આ કોષ્ટક
કોણે તો કે મેન્ડેલિયે આપેલું છે માટાને કહેવાય મેન્ડેલિયનું અવર્ત કોષ્ટક તો અવર્ત કોષ્ટક બનાવવાનો શ્રેય મિત્રો કેના ફાળે તો કે મેન્ડેલિયના ફાળે જાય છે હવે અવર્ત કોષ્ટકની થોડીક બાબતો આપણે યાદ રાખવાની છે કે જે આ આડી લાઈન છે આ બધી જ આડી લાઈન બરોબર છે આ ચાર પછી આવશે આ પાંચમી લાઈન ત્યાર પછી આવશે છઠ્ઠી લાઈન અને સાત તો આ જે આડી લાઈન છે મિત્રો ઈ આડી લાઈન ને શું કહેવામાં આવે છે આવર્ત કહેવાય શું કહેવાય આવર્ત આડી લાઈન ને શું કહેવાય આવર્ત કહેવાય અને આ જે ઊભી કોલમ છે જો મિત્રો આ ઊભી કોલમ ને શું કહેવામાં આવે છે તો કે સમૂહ કહેવામાં આવે શું કહેવાય સમૂહ કહેવામાં આડી લાઈન ને ફરીથી યાદ રાખજો આડી લાઈન ને શું કહેવામાં આવે છે આવર્ત કહેવાય આ બધી આડી લાઈન માં તત્વો ગોઠવેલા છે બરોબર છે દાખલા તરીકે આ હાઇડ્રોજન છે લિથિયમ છે બેરિલિયમ છે બોરોન છે કાર્બન છે નાઇટ્રોજન છે ઓક્સિજન છે ફ્લોરિન છે આ જે આડી લાઈન છે એ આડી લાઈનને શું કહેવામાં આવી છે આવર્ત અને આ જે ઊભી આપણને લાઈન જોવા મળી છે બરોબર એને મિત્રો શું કહેવામાં આવી છે સમૂહ કહેવામાં આવે હવે આ શું કર્યું મેન્ડેલિયે તો કે આડી લાઈનમાં આવી રીતે તત્વો ગોઠવતા ગયા અને જેના ગુણધર્મ સમાન હતા પરમાણ્વીય દળને અનુરૂપ બરોબર છે મિત્રો જો અહીંયા પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જઈને ગોઠવ્યું છે પેલા હાઇડ્રોજનનું 1.008 છે પછી લિથિયમનું 6.939 બેરિલિયમનું 9.012 બરોબર આ તમારે યાદ નહીં રાખવાનું પણ સમજવાનું છે આની અંદર કે એને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જ ગોઠવા છે અને એના ગુણધર્મ પણ એ પ્રમાણે જ છે બરોબર છે એ પ્રમાણે જળવાય છે તો એક જ સમાન ગુણધર્મ વાળા તત્વો રહ્યા ને મિત્રો એને એક ઊભી લાઈનમાં જેને આપણે કહે છે સમૂહ સમૂહની અંદર ગોઠવ્યું એક જ સરખા જેના ગુણધર્મો સમાન હોય એવા તત્વોને એને કેની અંદર તો કે સમૂહમાં ગોઠવ્યું હવે આના વિશેનો પ્રશ્ન છે એ આપણે મિત્રો જોવાનો છે બરોબર છે શું કહેવા માંગે છે બરોબર છે તો આનો આપણે પ્રશ્ન જોઈએ હવે મેન્ડેલિયના અવર્ત કોષ્ટકની આપણે ચર્ચા કરી તો મેન્ડેલિયનું અવર્ત કોષ્ટક છે એને તૈયાર કરવા માટે કયા માપદંડ છે જેમ ડોગ્રેનરે 3-3નું જૂથ બનાવ્યું હતું ત્રિપુટી બનાવી હતી ન્યુલેન્ડે સંગીતના સૂરોનો સહારો લીધો હતો આપણને બધા ખ્યાલ છે તો એમ મેન્ડેલિયે અવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે મિત્રો મેન્ડેલિયે શેનો ઉપયોગ કર્યો બરોબર કયા માપદંડને ધ્યાનમાં લીધા તો એને આ ત્રણ માપદંડ છે એને ધ્યાનમાં લીધા કેટલા તો કે આ ત્રણ માપદંડ બરોબર છે એમાં પેલું માપદંડ તો કે એક તો તત્વોના ગુણધર્મ રહ્યા ને એ એના પરમાણ્વીય દળને આવર્તનીય વિધેય છે આનો મતલબ પરમાણ્વીય દળ ઉપર આધારિત છે કેના ઉપર આધારિત છે પરમાણ્વીય દળ ઉપર આ એક એને પેલો આધાર લીધો બરોબર છે આવર્ત કોષ્ટક જે હમણાં કોષ્ટક તમને બતાવ્યું હતું મિત્રો બરોબર છે તો એ કોષ્ટક બનાવવા માટે એને ક્યાં ક્યાં માપદંડ લીધા છે ક્યાં ક્યાં રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કર્યા બરોબર છે તો એમાં પેલો નિયમ એને આ કંઈક ફોલો કર્યો કે તત્વના ગુણધર્મો છે એના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે એટલે પરમાણ્વીય દળ ઉપર આધાર રાખે બરોબર છે પછી બીજો એને ક્યાં સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો કે સમાન ગુણધર્મો વાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા જેના ગુણધર્મ કેવા હતા તો કે સમાન હતા એની એક જ સમૂહમાં સમૂહ એટલે હમણાં જ મેં તમને કીધું હતું આવી રીતે હોય બરોબર છે તો આ જે આડી લાઈન છે એ આડી લાઈનને શું કહેવાય આવર્ત કહેવાય શું કહેવાય આવર્ત કહેવામાં આવે અને આ જે ઊભી કોલમ આપણને જોવા મળે એને શું કહેવામાં આવી છે સમૂહ કહેવામાં આવે ઊભી કોલમને શું કહેવામાં આવે સમૂહ તો સમાન ગુણધર્મ વાળા તત્વ છે ને એને શું કહ્યું તો કે એક જ સમૂહની અંદર એને શું કહેવા દાખલા તરીકે અહીં લિથિયમ હોય તો લિથિયમ જેવા ગુણધર્મ ધરાવતું તત્વ તો કે સોડિયમ તો એ લિથિયમની એને બરોબર ક્યાં તો કે નીચે ગોઠવેલું તો એક જ સમૂહની અંદર ગોઠવેલા જેના ગુણધર્મ સમાન હતા એવા તત્વોને એને શું કહ્યું તો કે એક જ સમૂહની અંદર ગોઠવ્યું પછી એને શું તો કે તત્વો આ જે રહ્યા આ બધા તત્વો એ ઓક્સિજન સાથે જોડાય એને આપણને બધાને ખ્યાલ છે બરોબર છે કે ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સાઇડ બનાવે હાઇડ્રોજન સાથે જોડાય શું બનાવે હાઇડ્રાઇડ બનાવે તો એના એને આણ્વીય સૂત્ર એટલે કે એના અણુ સૂત્રનો એને શું કર્યો ઉપયોગ કર્યો મેન્ડેલિયે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે મુખ્યત્વે ત્રણ માપદંડનો ઉપયોગ કર્યો
એમાં પેલો માપદંડ શું તો કે તત્વોના ગુણધર્મો પરમાણ્વીય દળને આવર્તનીય બની છે, પરમાણ્વીય દળ ઉપર આધાર રાખે. નિયમ નંબર 2 તેને કયો ઉપયોગ કર્યો તો કે સમાન ગુણધર્મો વાળા જેટલા તત્વો હતા ને એ બધાયને એને શું કર્યા એક જ સમૂહમાં ગોઠવ્યા. અને ત્રીજા કયા નિયમનો ઉપયોગ કર્યો તો કે એને તો કે તત્વ જોડાય અને જે ઓક્સાઇડ બનાવતા હતા અને હાઇડ્રાઇડ બનાવતા હતા એના આણ્વીય સૂત્રનો એને શું કર્યો ઉપયોગ કર્યો. હવે આપણે વાત કરી એમ કે આ કોષ્ટક બનાવવા માટે તો ઘણા લોકોએ મહેનત કરી બરોબર છે, પણ મેન્ડેલિફનું જ્ઞાન શું કામ છે બરોબર છે. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું તો મેન્ડેલિફનું નામ શું કામ રહી ગયું? કોક આપણને પૂછે કે આવર્ત કોષ્ટક બનાવ્યું કોને બરોબર છે, આવર્ત કોષ્ટક બનાવવાનો શ્રેય બરોબર ઘણા બધા વૈજ્ઞાનિકોએ મહેનત કરી, શ્રેય કેના પાડે તો કે મેન્ડેલિફના પાડે છે. તો આવું શું કામ બરોબર છે. તો મેન્ડેલિફે શું કર્યું તો કે મિત્રો જયારે આવર્ત કોષ્ટક બનાવ્યું ને ત્યારે એને આમ કુવાના દેડકાની જેમ ને બરોબર છે, જેમ ન્યુલેન્ડ છે એ ન્યુલેન્ડે એના અષ્ટકના નિયમની અંદર કીધું હતું બરોબર છે કે 56 તત્વો સુધી ગોઠવા, પછી એને એવું વિચારી લીધું કે 56 તત્વો છે અને 56 સિવાય હજી કોઈ શોધવાના છે નહીં. જ્યારે મેન્ડેલિફે બરોબર છે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવા જે તત્વો બંધ બેસતું નહોતું ન્યા એને એના કોષ્ટકની અંદર જગ્યા ખાલી રહી, એટલે જે તત્વ શોધાણું નથી ને મિત્રો એની આગાહી કરી નાખી કોણે મેન્ડેલિફ. અને મેન્ડેલિફે કીધું કે જો મારો આવર્ત નિયમ જો આ સાચો હોય બરોબર છે કે તત્વોના ગુણધર્મો પરમાણ્વીય દળને આવર્તનીય વિધેય હોય, જો મારો આ આવર્ત નિયમ સાચો હશે બરોબર છે તો આ જે ખાલી જગ્યા છે ત્યાં હજી કોઈ તત્વ શોધવાનું બાકી નથી, એટલે જે તત્વ શોધાણા નથી બરોબર છે એ તત્વના સંશોધન કાર્યને શું મળ્યું તો કે વેગ બરોબર છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા તો એમાં પહેલો ફાયદો એ કે મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાણા નહોતા એને એના કોષ્ટકમાં એ જગ્યા ખાલી રહેતી જો અહીંયા હું તમને દેખાડું બરોબર છે. આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જો અહીંયા મિત્રો અમુક અમુક જગ્યાઓ ખાલી છે તો આ એને ખાલી જગ્યાઓ રાખેલી, ખાલી જગ્યાઓ શું કામ રાખેલી છે આનો મતલબ એમ કે આ અહીંયા તત્વો હજી શોધવાનું કંઈક ને કંઈક શું છે બાકી રહી ગયું. અત્યારે ભલે આપણે નથી જાણતા એના વિશે, જો મારો નિયમ કેવો હોય સાચો હોય એને લીધે એવું વિચાર્યું જો મારો આવર્ત નિયમ સાચો હશે બરોબર છે તો આ તત્વો શોધવાના બાકી છે બરોબર છે, અને એના કારણે સંશોધન કાર્યને શું તો કે વેગ મળ્યો. કેટલાક તત્વો હતા કે જેના પરમાણ્વીય દળ હતા બરોબર છે એની અંદર કંઈક ને કંઈક ખામી હતી બરોબર, તો એના પરમાણ્વીય દળની ફરીથી શું કરી શકા તો કે ચકાસણી કરી શકા, એના પરમાણ્વીય દળની શું કરી શકા તો કે ફરીથી ચકાસણી કરી શકા. અને મેન્ડેલિફના સમયમાં બરોબર છે નિષ્ક્રિય વાયુ બરોબર ક્યાં ક્યાં તો કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, આ બધા મિત્રો નિષ્ક્રિય વાયુ કહેવાય અથવા શૂન્ય સમૂહના તત્વો બરોબર. ક્યાં ક્યાં તો કે હિલિયમ છે, ત્યાર પછી આવશે નિયોન બરોબર છે, ત્યાર પછી આર્ગોન, ક્રિપ્ટોન બરોબર છે, ઝેનોન, આ જે બધા છે ને એ નિષ્ક્રિય વાયુ છે. તો નિષ્ક્રિય વાયુ અનેક સંદર્ભમાં પેલા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ થતો બરોબર, પણ આ વાયુની શોધ આ બધા વાયુની શોધ એક સાથે થઈ અને તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાના કારણે ખૂબ જ મૂળ થઈ ઉપયોગ થતો, પણ આને આ વાયુ કહેવાય, આની ગોઠવણી આ પ્રમાણે થાય બરોબર, આની જાણકારી ખૂબ જ મોડી છે. શું કામ તો કે આ એક તો નિષ્ક્રિય છે, કોઈ આર્ય સંયોજન બનાવે નહીં બરોબર છે, અને આની માત્રા પણ કેવી છે તો કે વિશ્વની અંદર આ જે નિષ્ક્રિય વાયુઓ છે એની માત્રા કેવી છે ખૂબ જ ઓછી છે બરોબર છે. એના કારણે આની જે શોધ છે ને એ કેવી તો કે ખૂબ મોડી થઈ, પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ જોવા મળી કે આ બધા નિષ્ક્રિય વાયુઓ શોધાણા ને બરોબર તો શોધ થયા પછી પણ આવર્ત કોષ્ટકની અંદર કોઈ પણ પ્રકારની ખલેલ ઉચાળ્યા વગર સરળતાથી એને અલગ સમૂહમાં ગોઠવી શકાયા બરોબર છે. આ ખાસ અગત્યનો એક પોઈન્ટ બરોબર છે. જો નિષ્ક્રિય વાયુઓ માટે એને શું કર્યું તો કે એક અલગ જ આખો સમૂહ છે એ સમૂહની અંદર ગોઠવી શકાય નિષ્ક્રિય વાયુ બરોબર છે, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આ આધુનિક આવર્ત કોષ્ટક,
આધુનિક આવત કોષ્ટકમાં મિત્રો તમે જો જોશો અહીંયા આધુનિક આવત કોષ્ટકની અંદર તો તમને થોડુંક આપણે ઝૂમ કરી અને દેખાડી આધુનિક આવત કોષ્ટકની અંદર બરોબર જો આ મેન્ડેલિફના આવત કોષ્ટકમાં બહુ કંઈ એવો સુધાર ઉધાર ન કરવો પડ્યો અને આ બધા જ તત્વોને તો કે એક અલગ જ સમૂહની અંદર ગોઠવવામાં આવ્યું બરોબર જે ક્યાં ક્યાં તો કે હિલિયમ છે પછી એની એટલે નિયોન છે આર્ગોન છે ક્રિપ્ટોન છે ઝેનોન છે રેડોન છે બરોબર છે આ એકો એક તત્વ રહ્યા મિત્રો ઈ કેવા નિષ્ક્રિય તત્વો અથવા તો શૂન્ય સમૂહના તત્વો એને કહેવાય બરોબર છે શૂન્ય સમૂહના તત્વો કહેવાય ત્યાર પછી નિષ્ક્રિય તત્વો પણ કહેવાય અને 18મા સમૂહના તત્વો બરોબર છે તો ખાસ કરીને યાદ રાખજો કે આ તત્વો શોધાઈ ગયા બરોબર છે મેન્ડેલિફના વખતમાં આ તત્વો નહોતા પછી પાછળથી શોધા અને જ્યારે આ તત્વો શોધાણા બરોબર છે ત્યારે એની અંદર કોઈ મોટા એવા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર કંઈ મોટા એવા ફેરફાર કરવા પડ્યા નહીં બરોબર છે તો આ એક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની શું હતી મિત્રો વિશેષતા હતી કે આની અંદર વધારે કોઈ જાતની છેડછાણી પીરા વગર બરોબર છે જે નવા તત્વો શોધાણા ને એને આપણે શું કરી શકા ગોઠવી શકા બરોબર છે તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મિત્રો શું હતી વિશેષતા હતી એના ફાયદા હતા બરોબર છે હવે ફાયદા હોય તો સામે ગેરફાયદા કંઈક મર્યાદાઓ પણ હશે બરોબર છે તો એને મર્યાદાઓની વાત કરી આપ તો મેન્ડેલિફે મિત્રો વર્ગીકરણ કર્યું તો એની જે ત્રણ મુખ્ય મર્યાદાઓ છે એ ત્રણ મર્યાદાઓની આપણે ચર્ચા કરી કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે ને એ મિત્રો આલ્કલી ધાતુ જેવી છે કેને તો કે આલ્કલી ધાતુ તત્વને મળતી આવે છે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો હેલોજન તત્વ સાથે મળતા આવે છે તો એ હેલોજન તત્વ ક્યાં ક્લોરિન છે ફ્લોરિન છે બ્રોમિન છે આયોડિન છે આ બધા હેલોજન તત્વો હેલોજન સમૂહના તત્વો કે બરાબર એની સાથે સમાનતા ધરાવે છે આમ હાઇડ્રોજનને ક્યાં મૂકવું ને બરાબર આનું સ્થાન ચર્ચાસ્પદ છે બરાબર છે અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણને બધાને ખ્યાલ છે એક આવર્ત કોષ્ટકમાં પહેલા જ ક્રમનું જો કોઈ તત્વ હોય તો એ કેવું રહે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનની શોધ કોણે કરી હેનરી કેવેન્ડિશ નામ યાદ રાખજો તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેના તો કે આલ્કલી ધાતુ છે બરોબર છે એને મળતી આવે બરોબર છે અને આ હાઇડ્રોજનના ગુણધર્મો આ જે હેલોજન સમૂહના તત્વો છે એની સાથે સમાનતા ધરાવે છે આમ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ક્યાં મૂકવું એક ચર્ચાસ્પદ બાબત હતી કાયમી એક પહેલી મર્યાદા બીજી મર્યાદા શું તો કે કેટલાય તત્વો એવા હોય કે એના પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ જુદા જુદા હોય બરોબર છે તો આને સમસ્થાનિક કહેવાય આને શું કહેવાય સમસ્થાનિક એનો પરમાણુ ક્રમાંક અને પરમાણ્વીય દળ જુદા જુદા હોય બરોબર છે તો આવા સમસ્થાનિકોને સ્થાન આપવું અશક્ય બન્યું સમસ્થાનિકોને મિત્રો આ મેન્ડેલિફ ગોઠવી શકો નહીં એ હવે પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં ગોઠવી શકાશે બરોબર છે તો કોઈ પણ તત્વના સમસ્થાનિકો બરોબર છે એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ એના પરમાણ્વીય દળ બરોબર જુદા જુદા હોય રાસાયણિક ગુણધર્મો સમાન અને પરમાણ્વીય ક્રમાંક સમાન બરોબર છે પણ એના પરમાણ્વીય દળ કેવા હોય છે જુદા જુદા હોય છે અને મેન્ડેલિફ છે એ આવર્ત કોષ્ટકની અંદર આ આવા સમસ્થાનિક જે તત્વો છે મિત્રો એને ગોઠવી શક્યો નહીં બરોબર તો આ મર્યાદા નંબર એની અને મર્યાદા નંબર મિત્રો ત્રણ કરી છે તો કે તત્વના પરમાણ્વીય દળની અનિયમિતતા બધાએ જોવો મિત્રો પરમાણ્વીય દળ અનુસાર જ ગોઠવા તત્વો બરોબર છે કોણે કોણે પેલા ડોબ્રેનર આવ્યો બરોબર છે ત્રિપુટીનો નિયમ આપ્યો પછી ન્યુલેન્ડ આવ્યો અષ્ટકનો નિયમ આપ્યો પછી મેન્ડેલિફ આપ્યો તેને પરમાણ્વીય દળ મુજબ જ ગોઠવા બરોબર છે પણ પરમાણ્વીય દળની અંદર શું કહે છે તો કે અનિયમિતતા સર્જાય એક તત્વથી બીજા તત્વ તરફ જેમ આગળ વધતા જાય એમ પરમાણ્વીય દળમાં વધારો થવો જોઈએ એને એવું કીધું હતું એના નિયમોમાં પણ વધારો આ કેવો હતો તો કે ચોક્કસ સમાન ન હતો અનિયમિત હતો આ વધારો નિયમિત હતો નહીં કેવો હતો અનિયમિત હતો આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું
કે કોઈ પણ બે તત્વોની વચ્ચે હજી બીજા કેટલા તત્વો શોધી શકાય, એને ખાલી જગ્યા મૂકી પણ એ જગ્યાની વચ્ચે હજી કેટલા તત્વો આવી શકશે એ ચોક્કસપણે કહી શકાનું નહીં. બરોબર છે? તો આ એની કેની, તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મિત્રો ત્રણ મર્યાદા છે, જે આપણે ત્રણ મર્યાદા છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અથવા તો મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું. બરોબર, એની મર્યાદા એક તો હાઇડ્રોજનને ક્યાં ગોઠવવું. બરોબર છે? ત્યાર પછી બીજી વાત, સમસ્થાનિકોનું સ્થાન કઈ રીતે ગોઠવવું. અને ત્રીજી એની મર્યાદા હતી કે પરમાણ્વીય દળની અંદર એક અનિયમિતતા છે એની અંદર જોવા મળી. બરોબર, અનિયમિત રીતે એની અંદર વધારો થતો, આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું કે આ બે તત્વો હોય, આનું પરમાણ્વીય દળ માની લો આટલું છે, આનું પરમાણ્વીય દળ આટલું છે. માની લો કે આનું પરમાણ્વીય દળ 11 હોય, આનું પરમાણ્વીય દળ 17 હોય, તો આ 11 અને 17 આમ વધે છે જેમ જેમ આગળ વધુ એમ ક્રમ. તો હવે આ 11 અને 17 ની વચ્ચે એવા હજી કેટલા તત્વો શોધવાના બાકી છે, બરોબર છે, એ ચોક્કસપણે કહી શકાનું નહીં. ખબર છે કે આની વચ્ચે હજી જો એનો નિયમ હાથો હોય તો આની વચ્ચે કંઈક શોધવાનું બાકી રહી ગયું, પણ કેટલા તત્વો, બરોબર, આ ચોક્કસપણે કહી શકાનું નહીં. તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની, બરોબર, અથવા તો મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ હતી. બરોબર છે? હવે મિત્રો આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશેની ચર્ચા કરવાના છે. કેની ચર્ચા કરવાના છે? આધુનિક આવર્ત કોષ્ટક. તો મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકની આપણે હવે જે છે એ વાત કરવાના છે. આધુનિક આવર્ત કોષ્ટક છે, આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર શું ફેરફાર છે, કેવા પ્રકારનો ફેરફાર છે એની આપણે ચર્ચા કરવાના છે. બરોબર છે? તો 1913 ની અંદર, ખાસ યાદ રાખજો સાલ કઈ, તો કે 1913 ની અંદર. હવે નવમો પ્રશ્ન આપણે જોઈશું આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપ. તો 1913 ની અંદર હેનરી મોસલે દર્શાવ્યું કે પરમાણ્વીય દળની સરખામણીએ એનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ. આ બધા જો મિત્રો પરમાણ્વીય દળના આધારે ગોઠવા, તત્વને પરમાણ્વીય દળના આધારે ગોઠવા. બરોબર છે? પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તમે લઈ લો, પછી ડોબ્રિનરની ત્રિપુટીનો નિયમ લઈ લો, અષ્ટકનો નિયમ લઈ લો, ન્યુલેન્ડનો, બધાએ શું કર્યું તો કે પરમાણ્વીય દળના આધારે એને ચડતા ક્રમમાં ગોઠવ્યું. બરોબર છે? પણ આ હેનરી મોસલે એવું કીધું કે આ આપણે 1913 ની અંદર આ હેનરી મોસલે વૈજ્ઞાનિક થી એને એવું કીધું કે આ પરમાણ્વીય દળની જગ્યાએ જો આપણે પરમાણ્વીય ક્રમાંક ના આધારે ગોઠવીએ તો એ થોડુંક વધારે આધારભૂત ગણાશે. બરોબર, એ થોડુંક વધારે વ્યવસ્થિત થશે. બરોબર છે? તો યાદ રાખજો કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણ્વીય દળના આધારે તૈયાર કરવામાં આવ્યું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ મિત્રો પરમાણ્વીય દળ નહીં પણ પરમાણ્વીય ક્રમાંકના આધારે તૈયાર કરવામાં આવ્યું. શેના આધારે તૈયાર કરવામાં આવ્યું? પરમાણ્વીય ક્રમાંક. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વો ને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવા, અહીંયા પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવા હતા, અહીંયા પરમાણ્વીય ક્રમાંક, પરમાણુ જે રહ્યા આ બધા હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, બેરિલિયમ છે, એ બધાને પરમાણ્વીય ક્રમાંકના એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાના આધારે એની અંદર જે સંખ્યા છે, બરાબર, એને જ આપણે શું કહી છીએ તો કે પરમાણ્વીય ક્રમાંક કહી છીએ, અને એના આધારે એને ચડતા ક્રમમાં ગોઠવા. બરોબર છે? અને સાથે સાથે સમાન ગુણધર્મો વાળા તત્વોને એક ઉભા સ્તંભની અંદર શું કહેવાયને ગોઠવા. બરોબર છે? તો આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની અંદર આ જે ઉભા સ્તંભ છે એ ઉભા સ્તંભને શું કહેવાય, આપણે જેમ મેન્ડેલિફમાં જોયું તું એમ સમૂહ કહેવામાં. આવર્ત કોષ્ટકની અંદર આ યાદ રાખજો, ઉભા સ્તંભને સમૂહ અને આડી હરોળને શું કહેવામાં આવે છે, તો કે આવર્ત કહેવામાં આવે. ઉભા સ્તંભને સમૂહ અને આડી હરોળને શું કહેવામાં આવ્યા, આવર્ત કહેવામાં આવે. ખરા ખોટામાં એક એક વાક્યમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો. બરોબર છે? મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણ્વીય દળના આધારે તૈયાર કર્યું હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવ્યું. બરોબર છે? હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે બીજો પોઈન્ટ કીધો કે પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં મૂકી રહ્યા,
ગોઠવા અને સમાન ગુણધર્મ વાળા હતા એ બધાને એક ઉભા સ્તંભમાં મૂકવામાં આવ્યા અને આ ઉભા સ્તંભને શું કહેવાય સમૂહ અને આડી લાઈનને શું કીધું આપણે આડી હરોળ આડી લાઈન એને શું કીધું આવર્ત અને આ આધુનિક આવર્ત કોષ્ટક મિત્રો જે છે એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સંખ્યા ખાસ યાદ રાખજો 18 શું છે સમૂહ અને 7 શું છે આવર્ત છે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ અને 7 શું છે તો કે આવર્ત છે પ્રથમ આવર્તની અંદર કેટલા તત્વો છે બે તત્વો છે બીજા અને ત્રીજા આવર્તમાં 8 તત્વો છે બરાબર ચોથા અને પાંચમા આવર્તની અંદર તો કે 18 તત્વો છે છઠ્ઠા આવર્તની અંદર કેટલા તો કે 32 તત્વો છે જ્યારે સાતમો આવર્ત છે એ મિત્રો કેવો છે અપૂર્ણ છે આ સંખ્યા તમારી યાદ રાખવાની બરાબર કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ છે આ આ ચેપ્ટરની અંદર મિત્રો ખાસ કરીને આંકડા ખાસ આપણે યાદ રાખવાના બરાબર છે 18 સમૂહ એટલે કે ઊભી જે કોલમ રહી ને કેટલી છે 18 છે અને આડી જે આવર્ત કહેવાય આવર્ત કેટલા છે 7 એમાં પ્રથમ આવર્તની અંદર મિત્રો બે તત્વો બીજા અને ત્રીજા આવર્તમાં 8 તત્વો ચોથા અને પાંચમા આવર્તની અંદર 18 તત્વો છઠ્ઠા આવર્તમાં 32 તત્વો અને જ્યારે સાતમો આવર્ત મિત્રો કેવો છે અપૂર્ણ છે એક જ સમૂહમાં આવેલા જે તત્વો છે એક જ સમૂહની અંદર આવેલા તત્વો એની પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે સમાન હોય છે જે આપણે આગળના પ્રશ્નમાં જોવાના છે કે એક જ સમૂહની અંદર બરાબર છે એક જે આ ઊભી કોલમ હોય દાખલા તરીકે અહીંયા જે લિથિયમ પછી અહીંયા છે એવી જ રીતે સોડિયમ લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 3 બરાબર છે સોડિયમનો છે 11 લિથિયમની ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ ને તો 2 અને 1 એવી જ રીતે સોડિયમ ની જુઓ તો કેટલી તો કે 2 8 1 તો જો એક જ સમૂહ ની અંદર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેવી હોય સમાન એક જ સમૂહમાં આવેલા તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એટલે કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેવી હોય છે તો કે સરખી હોય છે આથી એક જ સમૂહમાં તત્વોના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય સમાન મિત્રો યાદ રાખજો એક જ સમૂહ ની અંદર તત્વોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે અને એક જ આવર્તમાં આવેલા પરમાણુની જે કક્ષા છે ને એ કક્ષાની સંખ્યા કેવી હોય સમાન હોય બરોબર એક જ આવર્તની અંદર પરમાણુની કક્ષાની સંખ્યા સમાન હોય કક્ષા એટલે દાખલા તરીકે આવી રીતે હોય બરોબર છે સોડિયમ 2 8 1 મેં અહીંયા લખેલું છે બરોબર આનો મતલબ શું થશે તો કે સોડિયમ છે એની ફરતે પેલી કક્ષામાં કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન હોય ત્યાર પછીની કક્ષામાં કેટલા તો કે 8 ઇલેક્ટ્રોન હશે અહીંયા કેટલા તો કે 8 ઇલેક્ટ્રોન એવી જ રીતે ત્યાર પછીની કક્ષામાં કેટલા તો કે 1 ઇલેક્ટ્રોન આવી રીતે થઈને ટોટલ કેટલા 11 ઇલેક્ટ્રોન થયા બરાબર અને કક્ષા કેટલી થઈ તો કે પહેલી બીજી ને ત્રીજી તો મિત્રો આ જ આવર્તમાં એટલે આ જ લાઈનમાં તમને બીજું મેગ્નેશિયમ તત્વ જોવા મળશે આના પછી કયું જોવા મળશે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12 એટલે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સમાશે કેટલા 2 બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 2 તો કક્ષા આની જો કેટલી છે 3 તો એક જ આવર્તની અંદર આવેલા જે પરમાણુઓ છે તેની કક્ષાની સંખ્યા કેવી હોય સમાન હોય અને એક જ સમૂહની અંદર બરાબર છે જે તત્વો આવેલા હોય જે પરમાણુઓ છે એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે સમાન હોય છે બરાબર છે તો અહીંયા મિત્રો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખશું આના પછીનો લેક્ચર છે એની અંદર હવે આપણે પ્રેક્ટિકલી જે ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ